જંગલ. રાજસ્થાનમાં આવેલ ખ્વાજા ગરીબ નવાજના ઉર્સ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્સની ઉજવણી કરાઈ. મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો આજે 812માં ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે. આ ઉર્સ અજમેરમાં 9 દિવસ સુધી ચાલે છે, જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે. જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની 6ઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો, બાળકો, બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા. તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ પીઆઈ કે જાડેજા સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો. આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા, દરેક ચોકમાં નયાજ, શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં નવાજનું જમણવાર રાખવામાં આવે છે. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. હું હનીફ કાદર કોડી, સુન્ની મુસ્લિમ જમાતના પ્રવક્તા. આજ રોજ હિન્દુસ્તાનના રાજા ખ્વાજા ગરીબ નવાઝનો 812મો 6ઠ્ઠીનો ઉર્સ શરીફ છે. દર વર્ષની જેમ સુન્ની મુસ્લિમ જમાત તરફથી અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આજે પણ આ જુલુસ નિયામતબાની દરગાહથી લઈ પંચાટરી ચોકથી જુમા મસ્જિદ, સોની બજાર અને આપણે જકરિયા ચોક, ગાંધી ચોક અને સીધો આપણે ઈદગાહ ઉપર એનો આપણે વિસર્જન થાય છે. અને આજે ઠેક ઠેકાને નિયાજની લણણી ચાલુ છે, સીડની પણ ચાલુ છે. આજનો આ પ્રોગ્રામમાં સુન્ની મુસ્લિમ જમાતના કાર્યકારી પ્રમુખ લાલાભાઈ દાઉદ શાહ, તેમજ સિદ્દીકભાઈ બાવાણી, વાહિદભાઈ કોડી, હનીફભાઈ કોડી, આપણને ઇમરાન બાપુ બુખારી તેમજ અન્ય આગેવાનોએ આ પ્રોગ્રામને સફળ બનાવવામાં બહુ અગત્યનો ભાગ ભજવેલ છે અને આવો જ પ્રોગ્રામ દર વર્ષે ચાલુ. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ બરકાતુહુ. આજ તારીખ 18/1/2024ના રોજ ઉર્સે ગરીબ નવાજ 812મો ઉર્સે ગરીબ નવાજના નિમિત્તે અમારા ઉપલેટાની અંદરમાં સાનો સોકતથી જુલુસ કાઢવામાં આવેલ. તે જુલુસની સ્ટાર્ટિંગ નિયામતમાની દરગાહેથી થઈ પંચાટડી ચોક, સોની બજાર, જુમા મસ્જિદ થઈ જકરિયા ચોક, ગાંધી ચોક, કુતુબખાના ભાદર રોડ થઈ અશ્વિન ચોક થઈ અને ઈદગાહે સમાપ્ત થઈ. આ જુલુસની અંદરમાં અમારા ઉપલેટાના સુન્ની મુસ્લિમ જમાત એ ઘણું બધું સાથ સરકાર આપેલ અને આ જુલુસ નિમિત્તે અમારા ઉપલેટા શહેરના તમામ નાના મોટા માણસો, ગામડાના માણસો એ એક સાથ થઈ અને જુલુસમાં સામેલ થયેલ. આ જુલુસ થયા પછી આ અમારે દાદીબાઈ હોલની અંદરમાં દર વર્ષની જેમ આ વર્ષ જે 786માં ઉર્સ હતું ત્યારથી થઈ અને આજ સુધી 26 વર્ષ થયા આ નિયાજ ચાલુ છે. જે દાવતે આમ નિયાજ હોય છે દાદીબાઈ હોલની અંદરમાં, જે ઉર્સે ગરીબ નવાઝ કમિટી દ્વારા આ નિયાજ કરવામાં આવેલ છે, સમજે. અને આ નિયાજ જે કરે છે તે બધાનું અને સુન્ની મુસ્લિમ જમાતનું અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક